બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કહેરને લઈ મૃત્યુ આંક ખૂબ જ વધી ગયો છે. દિવસ દરમિયાન અસંખ્ય લોકો કોરોના વાયરસથી દમ તોડી રહ્યા છે, ત્યારે આજે અમે બનાસકાંઠા જિલ્લામાં ખતરનાક હદે વધી ચૂકેલા મૃત્યુદર પર વિશેષ અહેવાલ તૈયાર કર્યો છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસને લઈ મૃત્યુ આંકમાં જે હદે વધારો થઈ રહ્યો છે તેના પર આજે અમારી બીકે ન્યૂઝ ચેનલની ટીમ દ્વારા એક સંશોધન કરવામાં આવ્યું હતું. માત્ર ડીસા શહેરમાં આવેલા અંતિમ ધામો પરથી અમે જ્યારે વિગતો મેળવી ત્યારે આંકડાઓ ચોંકાવનાર આવ્યા હતા. ડીસામાં વાડી રોડ, ઇન્દિરાનગર, રાજપુર વાળા રેલવે સ્ટેશન વિસ્તાર સહિત જૂના ડીસામાં આવેલા અંતિમ ધામના પણ અમે જ્યારે આંકડા મળ્યા એ આંકડા જોઈને તમે પણ ચોંકી જશો. તો જુઓ અમારો આકાશ અહેવાલ. હોસ્પિટલોમાં જગ્યા નથી અને અંતિમ ધામ ઉભરાઈ રહ્યા છે. વધતા જતા મૃત્યુદરને પગલે સામાજિક અને ધાર્મિક રિવાજોમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. જે રીતે લોકોના કોરોનાના લીધે મોત થઈ રહ્યા છે તે બાબતે અમે ડીસા શહેરમાં આવેલા અંતિમ ધામો પર આ મહિના દરમિયાન થયેલા અંતિમ સંસ્કારના આંકડા મેળવ્યા ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી. માત્ર ડીસા શહેરની વાત કરીએ તો ડીસા શહેરમાં વાડી રોડ, ઇન્દિરાનગર, રાજપુર વોહળા વિસ્તાર, રેલવે સ્ટેશન, નદીના પટ અને જૂના ડીસા ખાતે આવેલા મુક્તિધામમાં હિન્દુ સમાજના લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જ્યારે ગવાડી વિસ્તારમાં આવેલા મુસ્લિમ સમાજમાં મુસ્લિમ સમાજના અંતિમ સંસ્કાર થાય છે. અમે આ અંતિમ ધામ પરથી એપ્રિલ માસમાં થયેલા મૃત્યુ બાદ કરવામાં આવેલા સંસ્કારોની વિગતો મેળવી ત્યારે ખરેખર ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. સામાન્ય દિવસો કરતા અત્યારે 10 ગણા વધારે અંતિમ સંસ્કાર આ સંસ્થાનોમાં થઈ રહ્યા છે. ડીસા શહેરના સૌથી મોટા એવા ઇન્દિરાનગર ખાતે આવેલા સ્મશાનમાં મહિનામાં 5 થી 7 લોકોના અંતિમ સંસ્કાર થતા હતા, ત્યાં માત્ર એપ્રિલ માસમાં 65 થી 70 લોકોના અંતિમ સંસ્કાર થઈ ચૂક્યા છે. આવી જ પરિસ્થિતિ વાડી રોડ ખાતે આવેલા અંતિમ ધામમાં પણ મહિનામાં 10 જેટલા લોકોના અંતિમ સંસ્કાર થતા હતા. તે સ્થળ પર આ મહિનામાં એટલે કે એપ્રિલ માસમાં 60થી વધુ લોકોના અંતિમ સંસ્કાર થઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં ડીસાના રાજપુર જતા વોહળા વિસ્તારમાં આવેલા અને રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા સ્મશાનોની પણ છે, અહીં પણ અંતિમ સંસ્કારની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો છે. આ ઉપરાંત વાત કરીએ જૂના ડીસા ખાતે આવેલા મુક્તિધામની તો અહીં પણ વર્ષ દરમિયાન 10 થી 12 લોકોના અંતિમ સંસ્કાર થતા હતા, ત્યાં માર્ચ મહિનામાં 14 અને એપ્રિલ મહિનામાં 33 લોકોના અંતિમ સંસ્કાર થઈ ચૂક્યા છે. આ તો વાત થઈ હિન્દુ ધર્મની. મુસ્લિમ ધર્મમાં પણ મૃત્યુ બાદ થતી અંતિમ વિધિમાં ધરખમ વધારો નોંધાયો છે. અમે ડીસા ખાતે આવેલા મુસ્લિમ કબ્રસ્તાનમાં છેલ્લા 1 માસમાં થયેલી દફનવિધિ વિશે માહિતી મેળવી ત્યારે જાણવા મળ્યું કે એપ્રિલ મહિના પહેલાં અહીં સરેરાશ 4 થી 5 લોકોની દફનવિધિ થતી હતી. તેના બદલે માત્ર એપ્રિલ મહિનામાં અત્યાર સુધીમાં 30 જેટલા લોકોની દફનવિધિ થઈ ચૂકી છે. આ આંકડા ઘણું બધું કહી રહ્યા છે. જે ગતિથી મૃત્યુદર વધ્યો છે તે ખૂબ જ ખતરનાક બાબત છે. હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેડ નથી, ઓક્સિજન નથી, દવાઓ પૂરતા પ્રમાણમાં નથી. ત્યારે જિલ્લાવાસીઓને બીકે ન્યૂઝ ચેનલ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે કોરોના વાયરસને લઈ જરા પણ હલકામાં ના લીધા અને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરતા રહેજો. કારણ કે એકવાર તમે જો કોરોનાની ચપેટમાં આવી ગયા તો પરિસ્થિતિ જોતામાં કાબુ બહાર નીકળી જશે. હવે માત્ર સરકારના ભરોસે બેસી રહેવાનો બિલકુલ સમય નથી. આપણે જ આપણી જાતે, આપણી અને આપણા પરિવારની સુરક્ષા કરવાની જવાબદારી સ્વીકારવી પડશે. કારણ કે એક નાનકડી બેદરકારી પણ ખૂબ જ ભારે પડી શકે તેમ છે. કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળીશું તો જ આપણે સુરક્ષિત રહી શકીશું અને કોરોનાની માત આપી શકીશું. આ આંકડા ચોક્કસ ચોંકાવનારા છે અને ડરામણા છે, પરંતુ હવે લોકોએ પણ ગંભીર બનવાની જરૂર છે. દરેક બાબત પર સરકારના ભરોસે બેસી રહેવા કરતાં અત્યારે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ગાઈડલાઈનનું ચુસ્તતાથી પાલન કરવામાં આવે તો જ આપણે કોરોનાને હરાવી શકીશું અને કોરોનાના કાળ દરમિયાન સુરક્ષિત રહી શકીશું અને આપણા પરિવારને પણ સુરક્ષિત બચાવી શકીશું. ત્યારે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે આ મહામારી દરમિયાન સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરે અને કામ વગર ઘરેથી બહાર નીકળવાનું ટાળે કે જેનાથી આપણે સુરક્ષિત રીતે આ મહામારીમાંથી પસાર થઈ શકીશું. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર.